નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજનો વિષય છે ગણિત, અને આપણે ગણિતમાં કયું પ્રકરણ લેવાનું છે? ગણિતમાં પ્રકરણ નંબર 10 છે આપણું, અમારા અંકો ઉમેરો. હવે વિદ્યાર્થીઓ, તમે પહેલા ધોરણમાં ભણેલા છો સરવાળા અને બાદબાકી. તો સરવાળા અને બાદબાકી એ તમને ખ્યાલ હશે, બરોબર? તો સરવાળા એટલે શું છે? તો કે સંખ્યાને ઉમેરો, અને બાદબાકી એટલે સંખ્યાને બાદ કરો. તો હવે અહીંયા આપણે શું શીખવાનું છે? તો કે અમારા અંકો ઉમેરો, અને એમાં મુદ્દો છે ઊભા અને આડા સરવાળા કરો. ઊભા અને આડા સરવાળા કરો. હવે સરવાળો એટલે કઈ રીતે થશે? માનો હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું છું. દાખલા તરીકે મારી પાસે બે સફરજન છે અને તમારી પાસે ત્રણ સફરજન છે. તો મારી પાસે બે સફરજન છે અને તમારી પાસે ત્રણ સફરજન છે. તો હું તમને એમ કહું કે બે સફરજન મારા છે અને ત્રણ સફરજન તમારા છે. ચાલો તો આપણે એ સફરજનનો ઉમેરો કરી દઈએ, એટલે કે ભેગા કરી દઈએ. તો કેટલા સફરજન થશે? બે મારા અને ત્રણ તમારા. તો ત્રણ ને બે કેટલા થઈ ગયા? પાંચ સફરજન થઈ ગયા. તો અહીંયા પણ આપણે એ શીખવાનું છે કે આમાં આપેલી જે સંખ્યા છે એમાં, દાખલા તરીકે પહેલી સંખ્યા છે એમાં બીજી સંખ્યાનો ઉમેરો કરવાનો છે, અને પછી જે જવાબ મળે એ એનો સરવાળો થયેલો જવાબ છે. હવે અહીંયા તમને સૂચનામાં શું લખેલું છે? ઊભા અને આડા સરવાળા કરો. હવે ઊભા અને આડા સરવાળા કરો એટલે કે આપેલી જે સંખ્યા છે અહીંયા પાંચ છે, ત્રણ છે, અને સામેનું છેલ્લું વર્તુળ છે ખાલી છે. તો અહીંયા આપણે શું મૂકશું? આપણો જવાબ મૂકશું, એટલે કે પાંચમાં ત્રણ ઉમેરો કરી અને જે જવાબ આવશે એ આપણે અહીંયા શોધી અને દાખલો કરવાનો છે. કઈ રીતે? હવે તમે અહીંયા ધ્યાન આપજો કે અહીંયા પાંચ છે અને અહીંયા ત્રણ છે. તો આપણે કરવાનું શું છે? સરવાળો. સરવાળો એટલે નિશાની કેની આવશે? વત્તા. સરવાળો એટલે બધાને ખ્યાલ છે, સરવાળો એટલે નિશાની કેની આવશે? વત્તા. હવે તમે અહીંયા જોશો પાંચ વત્તા ત્રણ. ચાલો તો આપણે દાખલો ગણીશું. પેલે પાંચ છે તો પાંચ શૂન્ય કરીશું, એક બે ત્રણ ચાર અને પાંચ. ત્યારબાદ કેટલા છે? ત્રણ છે તો આપણે ત્રણ કરીશું, એક બે અને ત્રણ. હવે ગણો જોઈએ કેટલા થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો આપણે આજે ખાલી વર્તુળ છે એમાં જવાબ કેટલો મૂકીશું? આઠ મૂકીશું. એટલે દાખલો કઈ રીતે બન્યો? પાંચ વત્તા ત્રણ બરાબર આઠ. આઠ છે તમારો જવાબ છે. હવે એવી જ રીતે છે છ ચાર. તો છ માં ચાર ઉમેરો. તો ઉમેરો એટલે કે સરવાળો આવશે. છ વત્તા ચાર, તો આપણે પેલે શું કરશું? કેટલા કરીશું? છ કરીશું. ચાલો એક બે ત્રણ ચાર પાંચ અને છ. ત્યારબાદ કેટલા છે? ચાર છે તો આપણે સંખ્યા ચાર ના ચાર શૂન્ય કરશું, એક બે ત્રણ અને ચાર. ચાલો ગણો જોઈએ હવે કેટલા થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો અહીંયા કેટલા આવ્યા છે? દસ. અને અહીંયા આપણે મૂકશું બરાબર ની નિશાની. શું કામ? કારણ કે છ વત્તા ચાર બરાબર જવાબ આપણને કેટલો મળેલો છે? દસ મળેલો છે, એટલે મેં બરાબર દસ કહ્યું છે. હવે તમને જો તો અહીંયા પાંચ વત્તા ત્રણ છે એનો જવાબ આઠ આવ્યો, છ વત્તા ચાર છે બરાબર એનો જવાબ દસ થયો. હવે આપણે શું કરવાનું છે? અહીંયા જોઈ લો તમે ઊભા અને આડા. હવે ઊભા એટલે કે ઊભા ઊભી રકમ છે એનો પણ આપણે સરવાળો કરવાનો છે. જેમ કે પાંચ વત્તા છ, ત્રણ વત્તા ચાર, આઠ વત્તા દસ. આપણે ઊભો પણ સરવાળો કરવાનો છે. આપણે આડો સરવાળો કરી લીધો આ રીતે, આ રીતે આપણે આડો સરવાળો કરી લીધો છે. હવે આપણે કરવાનો છે ઊભો સરવાળો. તો ઊભો સરવાળામાં પાંચ અને છ છે. ચાલો તો આપણે પાંચ વત્તા છ કરીશું. પાંચ વત્તા છ, એક બે ત્રણ ચાર પાંચ, વત્તા કેટલા છે? આપણે છ કરીશું, એક બે ત્રણ ચાર પાંચ અને છ. હવે ગણો જોઈએ બધા એકી સાથે, એક બે ત્રણ
एक बे तन ने चार। हवे बधो एक साथे सरवाळो करो जोई, एक बे तन चार पांच छ ने सात। तो आपणे ऊभी संख्यानो सरवाळो केटलो मळेलो छे? सात। हवे जो आ तमने संख्या ऊभी संख्यानो सरवाळो मळी गयो बरोबर। हवे आ जे शून्य छे आ वर્તુળ છે એ તમારે ધ્યાનથી જોવાનું છે ને સમજવાનું છે। કઈ રીતે? હવે તમે જે સંખ્યાનો સરવાળો કરેલો છે એનો જવાબ સાચો છે કે નહીં એ આપણે આ ઊભા અને આડી સંખ્યાનો સરવાળો કરશું એટલે તાળો મળશે। કઈ રીતે? કે અહીંયા તમને ઊભી સંખ્યા બીજી કઈ છે જવાબ 8 10 છે। તો આપણે ઊભી સંખ્યાનો આનો પણ સરવાળો કરવાનો છે। હવે જેમ કે 8 અને 10 છે, ચાલો તો હવે આપણે 8 અને 10 નો સરવાળો કરશું। પેલે કેટલા છે? 8 છે, તો આપણે 8 કરશું શૂન્ય। 1 2 3 4 5 6 7 અને 8, ચાલો ત્યાં કેટલા છે? 10। 1 2 3 4 5 6 7 8 9 અને 10, ચાલો હવે ગણો છો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18। તો આપેલી સંખ્યાનો ઊભો સરવાળો કેટલો થઈ ગયો? 18। ચાલો 18 થયો। હવે આપણે આડી સંખ્યાનો પણ સરવાળો કરવાનો છે। અહીંયા છે 11, તો આપણે 11 લઈશું। 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, ચલો ત્યારબાદ કેટલા છે? 7 છે, તો આપણે 7 લઈશું। 1 2 3 4 5 6 7, ચલો હવે બધા ભેગા કરી લેજો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18। તો આપેલી આડી સંખ્યાનો પણ સરવાળો આપણને કેટલો મળેલો છે? તો કે 18। તો આ સંખ્યાનો સરવાળો એ આપણો તાળો છે કે ઊભી સંખ્યાનો સરવાળો એ 18 છે અને આડી સંખ્યાનો સરવાળો 18 છે, જેથી આપણને ખબર પડે છે કે આપણો દાખલો સાચો છે। આપણે જે ઉમેરો કર્યો છે સંખ્યામાં એનો તાળો છે એ આપણને સાચો મળે છે। ઊભો અને આડો બે છે એ કેવા મળે છે? સેમ, સરખા, સમાન મળે છે, જેથી આપણે કહી શકાય કે આપણી જે દાખલો આપણી જે રણોમ છે દાખલો છે એમાં જે આપણને કીધેલું છે કે ઊભા અને આડા સરવાળા કરો। તો આપેલી સંખ્યાનો આડો છે સરવાળો છે અને ઊભો પણ સરવાળો છે એ આપણો સાચો છે, જવાબ સાચો છે। ચાલો તો હવે આ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આડા અને ઊભા દાખલાનો સરવાળો કઈ રીતે કરવાનો અને એમાં એક સંખ્યામાં બીજી સંખ્યાનો ઉમેરો કઈ રીતે થશે એ મેં તમને આ દાખલા દ્વારા સમજાવ્યું। હવે પછીના પ્રકરણમાં હવે પછીના જે વિડીયો હું તમને મોકલીશ એમાં આપણે આગળ સરવાળા વિશેની સમજૂતી મેળવશું।